बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 11.3 नो दाखला नंबर 5 धोरण 7 प्रकरण 11 परिमिति અને ક્ષેત્રફળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીંયા પહેલા ઓપ્શનના 3 ડોટ્સને ક્લિક કરજો। નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે એને વધુમાં વધુ પસંદ કરજો। વધુમાં વધુ એટલે કે 720 કે 1000 એસીપી મોબાઈલની બ્રાઇટનેસને થોડી વધારી દેજો। હવે આપણે એવું કીધું છે કે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો। મતલબ કે આપણી પાસે કવો વર્તુળાકાર કાગળ હતો એમાંથી આ નાનું વર્તુળ છે ને એટલો કાગળ આપણે ફાડી લીધો તો હવે જે આ રિંગ વધી છે એનો આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે। તો હવે એનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે શું કરવું પડે? સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે જો 4 સેમી ત્રિજ્યાવાળો એટલે કે આપણો જે આ 12 નું વર્તુળ છે આ 12 નું વર્તુળ છે એની ત્રિજ્યા આપણને કેટલી થઈ? R = 4 સેમી અને અંદરની ત્રિવર્તુળ છે એની ત્રિજ્યા કેટલી થઈ? તો કે R = 3 સેમી। આ પણ સેમીમાં છે। આ 12 નું વર્તુળ છે મોટું વર્તુળ એ 4 સેમી ત્રિજ્યાવાળું છે અને જે નાનું વર્તુળ છે એ 3 સેમી ત્રિજ્યાવાળું છે। હવે અંદરનો ભાગ ફાડી લીધો તો હવે આપણી પાસે હું આ જે ટપકા કરું છું ને આપણે આ ટપકા લીટા જે પણ કર્યું છે આપણે એટલા ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે। તમારે હવે ડિઝાઇનો નથી બનાવવાની આ તો તમને સેપરેટ થાય એટલા માટે મેં તમને સમજાવ્યું છે કે આ ફરતે જે રિંગ બની છે આપણે કોઈ પણ ગાડી કે સાયકલ કે એનું ટાયરની કે ટાયર કેટલું હોય એ ભાગ એ જેવી રિંગ બની છે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે। હવે આનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણી પાસે કોઈ સ્પેશિયલ સૂત્ર અવેલેબલ નથી। આપણી પાસે તો સૂત્ર કયું છે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ, પણ આટલી રિંગ માટેનું ક્ષેત્રફળનું સૂત્ર નથી। તો આપણે એક સાદી વસ્તુ કરી શકીએ, પહેલા આખો મોટા કાગળ જે આખો કાગળ છે એનું ક્ષેત્રફળ ગોતી લઈએ, પછી આ અંદરના ભાગનું ગોતી લઈએ, મોટામાંથી આ નાનું બાદ કરી લઈએ તો આપણને રિંગ જેટલી બને છે એનું ક્ષેત્રફળ મળી જાય। તો આ દાખલો આપણે બે સ્ટેપમાં થશે। આપણે લખીએ બહારના વર્તુળ માટે, બહારના વર્તુળ માટે આપણે આર બરાબર કેટલું છે? જો મેં અહીંયા આર કેપિટલ કર્યો શું કામે? કારણ કે અંદરનો બહારનો આપણે સેપરેટ કરી શકીએ। તો આર બરાબર કેટલા સેમી ત્રિજ્યા છે? તો કે 4 સેમી। તો આપણે લખીએ બહારના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ। જો અહીંયા મેં કેપિટલ કર્યો આપણે આના કરતા અલગ થાય એટલા માટે પાઈ એટલે તો કે 22/7 લેવાનું નથી, આપણને રકમમાં આપ્યું છે 3.14 એને ગુણ્યા આર શું છે? આર આપણને કીધું છે 4 સેમી એને ગુણ્યા ફરીવાર 4 સેમી। શા માટે? તો કે આર નો વર્ગ છે। તો આપણે લખીએ 3.14 એને ગુણ્યા ચોકે ચોકે ને 16। આ બંનેનો આપણે ગુણાકાર કરી લેશું તો 3.14 ને બનાવી દીધા 314 એને ગુણ્યા 16, એકમ દશક ને શું 4 × 4 1 × 1 3 × 3 એને વત્તા 6 × 24 નો ચોગડો વધી પડી 2, 6 × 6 ને 2 8, 6 × 3 = 18, 4 × 8 = 12 નો બગડો વધી પડી 1, 8 × 1 = 9 × 10 ને 0 વધી પડી 3 × 1 = 4 × 1 = 5। તો આપણને જવાબ આવ્યો 50/24। હવે 50/24 એ આપણો જવાબ ના હોઈ શકે કારણ કે અહીંયા આપણે જો પોઈન્ટ પછી બે અંક છે, આપણે તો 314 લઈને ગુણ્યા હતા, 3.14 નહીં, પોઈન્ટ પછી બે અંક છે, અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી તો જમણી બાજુ પોઈન્ટ પછી 1 અને 2 પછી આપણે પોઈન્ટ મૂકી દે બે અંક પછી પોઈન્ટ, તો જવાબ આવ્યો 50.24 સેમીનો વર્ગ। આ આપણને મળ્યું આખું મોટું વર્તુળ, આ અંદરની રિંગ નહીં, આખે આખું જે મોટું વર્તુળ છે એનું આપણને ક્ષેત્રફળ મળ્યું। હવે આપણે લખીએ
અંદરના વર્તુળ માટે, અંદરના વર્તુળ માટે એમાં આર ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા આર બરાબર અંદરનું નાના વર્તુળ માટે ત્રિજ્યા કેટલી છે? તો કે 3 સેમી. તો આપણે લખીએ 3 સેમી. હવે લખીએ અહીં જેમ લખ્યું તો બહારના વર્તુળનું ક્ષેત્રફળ, એમ લખીએ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈ બરાબર આપણને 3.14 લેવાના કીધા છે, 3.14 એને ગુણ્યા, સોરી મેં ડાયરેક્ટ વર્ક કરી દીધો, 3 એને ગુણ્યા 3. બે વાર શા માટે 3? તો કે આર નો વર્ગ છે. તો 3.14 એને ગુણ્યા 3 તેરીને 9. તો હવે આપણે 3.14 ગુણ્યા 9 કરી લઈએ. તો 3.14 ની બદલે હું લખીશ 314 એને ગુણ્યા 9. શા માટે 314? તો આ પોઈન્ટ ને આપણે પાછળથી ગણશું, આપણને ગુણાકારમાં સરળતા રહે. તો 9 ચોક 36 નો છગડો વધી પડી 3, 9 એકુ 9, 10 11 ને 12 નો બગડો વધી પડી 1, 3 9 27 ને 1 28. તો જવાબ આવ્યો આપણો 28 26 સેમી નો વર્ગ. પણ હજી આપણો જવાબ ના આવ્યો કહેવાય, કારણ કે અહીંયા જો પોઈન્ટ પછી 2 અંક હતા, અહીંયા પોઈન્ટ પછી કઈ નથી ને, આપણે પોઈન્ટ 3.14 ની બદલે 314 લઈને ગુણાકાર કર્યો. તો પોઈન્ટ પછી 2 અંક છે, તો જમણી બાજુ 1 અને 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ. તો જવાબ આવ્યો 28.26. તો હવે આપણને અંદર અને બહાર બંને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. તો હવે આપણે આટલી રિંગ માટેનું ક્ષેત્રફળ ગોતી શકીએ. આખા વર્તુળનું આપણને મળ્યું 50.24 અને અંદરના નાના વર્તુળનું મળ્યું આપણને 28.26. તો આ જેની ઉપર આપણે ટપકા ટપકા કર્યા છે એટલા ભાગ ગોતવો હોય તો હું 50.24 માંથી આટલું બાદ કરી લઉં તો મને મળી જાય. તો આપણે લખીએ બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના વર્તુળનું ક્ષેત્રફળ એને ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. તો બરાબર આપણે બહારના વર્તુળનું આપણને કેટલું મળ્યું? તો કે 50.24. એને ઓછા અંદરનું આપણને કેટલું મળ્યું? 28.26. 28.26. પોઈન્ટ વાળી બાદ બાકી છે, ડાયરેક્ટ કરો તો ભૂલ આવે, તો આપણે એને સાઈડમાં રફ કામમાં કરી લેવાની. તો આપણે કરીએ 50.24 એને ઓછા 28.26. હવે પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખવાનો, બાકી હવે બાદબાકીમાં કંઈ નવું નથી. પણ જ્યાં આપણે પોઈન્ટ પાસે પહોંચશું ત્યારે જવાબમાં પોઈન્ટ મૂકી દેશું. બાકી બાદબાકી આ જ રીતે આપણે જે નોર્મલ બાદબાકી કરીએ એ જ રીતે કરવાની. 4 માંથી 6 ના જાય તો અહીંયાથી ગયા 14, 10 કો અહીંયાથી લીધો એટલે અહીંયાથી ગયા 1, તો 14 માંથી 6 જાય તો 8, 1 માંથી 2 ફરી વાર ન જાય તો આપણે લીધો 11, આની પાસે 10 કો લેવા આવ્યા ત્યાં કંઈ નથી એટલે કે 9, અહીંયાથી 10 કો મળ્યો એટલે ત્યાં બની ગયા 4. તો 11 માંથી 2 જાય તો 9. હવે જો આપણે પોઈન્ટ પાસે પહોંચ્યા તો પોઈન્ટનો પોઈન્ટ એમ જ મૂકી દો, 9 માંથી 8 જાય તો 1 અને 4 માંથી 2 જાય તો 2. તો જવાબ મળ્યો આપણને 21.98 સેન્ટીમીટરનો વર્ગ. તો આપણો જે આટલો એરિયો થયો, આ જે રિંગ બનતી હતી એનું વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 21.98. વિડીયોને પોઝ કરી 5મો દાખલો પણ તમારી નોંધપોથી હું ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો થોડી વાર માટે ચાલુ રહેવા દેજો કે જેથી કરીને હું 6ઠો દાખલો જ્યારે હું અપલોડ કરું તેની લિંક ફોટો સ્વરૂપે મૂકી દઈશ કે તે તમે ટચ કરવાથી જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.